દિલ્હીના જંતર મંતર પર સંયુક્ત કિસાન મોરચાની બિન રાજકીય હાકલ પર યોજાયેલી મહાપંચાયત સાંજે સમાપ્ત થઈ. આ મહાપંચાયત દરમિયાન કિસાન નેતા શિવકુમાર કક્કાએ કહ્યું કે કેન્દ્ર સરકારની માંગણીઓ માનવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેના પછી પણ માંગણીઓ નહીં માનવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે. શિવકુમાર કક્કાએ કહ્યું કે મંગળવારે કિસાન મોરચાની બેઠક રકાબગંજ ગુરુદ્વારાથી કરવામાં આવશે. અહીં ખેડૂતો આગળની વ્યૂહરચનાને લઈને નિર્ણય કરશે. રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર કક્કાએ કહ્યું કે સરકાર ખેડૂતોની 9 સૂત્રીય માંગણીઓ પૂર્ણ કરે. ટેકાના ભાવ પર સરકારે પોતાના વાયદા પૂર્ણ કર્યા નથી. લખીમપુર કાંડ પણ આમાં સામેલ છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વિરોધની હાકલ ભારતીય કિસાન યુનિયનના બિન રાજકીય કિસાન સંગઠન બીકેયુ એકતા સિદ્ધુપુરના જગજીતસિંહ ડલેવાલે કરી હતી. આ હાકલનું દેશભરમાં લગભગ 40 થી વધારે ખેડૂત સંગઠનોએ સમર્થન કર્યું છે. એસકેએમ દ્વારા મીડિયામાં જાહેર કરવામાં આવેલા સ્પષ્ટીકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આજે જંતર મંતર પર બોલાવવામાં આવેલી કિસાન મહાપંચાયત સંયુક્ત કિસાન મોરચાનું આહવાન નથી. આ હાકલ 2020-21ના ખેડૂત વિરોધ દરમિયાન એસકેએમનો ભાગ બનેલા કિસાન યુનિયનો તરફથી કરવામાં આવ્યું છે. બીકેયુ એકતા સિદ્ધપુરના જગજીતસિંહ ડલેવાલ અને વિરોધનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે બાકીના કિસાન સંઘ અને નેતા તેનો હિસ્સો નથી. બીચ મેં ચુનાવ લડી નહીં જાતે તો હમારી માંગ પૂરી હો જાતી. तो हम लोगों ने जब रकाबगंज गुरुद्वारा में ये बैठक हुई थी तभी तय किया था कि संयुक्त मोर्चा में हम तभी शामिल होंगे या तभी बनाएंगे उसको, ये नॉन पॉलिटिकल होगा. ये नंबर वन. नंबर टू गांधीवादी आंदोलन होगा. तो जो राजनीतिक महत्वाकांक्षा के लोग थे वो अपनी अपनी पार्टियों के लिए इस किसानों के बीच में जमीन तलाशने लगे. और जब आप किसानों के गर्म तवे पर, समस्याओं के गर्म तवे पर राजनीतिक पार्टियां के लोग अपनी रोटियां सेकने लगेंगे तो किसान का अहित होगा. हमने उनको चेतावनी दी कि आप लोग बाज आइए, जितने ये ऑलेट पॉलेट ब्यूरो है इसमें नहीं रहेंगे.